નમસ્તે બાળમિત્રો હું ભગત હંસાબેન સાડા નંબર છ માં ફરજ બજાવું છું આજે આપણે ધોરણ બે નો એકમ પંદર શું છે લાંબુ શું છે ગોળ એના વિશે ભણીશું તો ચાલો બાળમિત્રો સૌથી પહેલા આપણે એક સરસ મજાનું બાળગીત ગાઈએ ગાવું છે ને બાળગીત તો ચાલો મારે પાછળ તમારે ગાવાનું છે સોચો સોચો કરો વિચાર છે લાંબુ શું છે ગોળ સોચો સોચો કરો વિચાર શું છે છે લાંબુ ગોળ બેટ લાંબો બોલ ગોળ શું છે લાંબુ છે ગોળ બેટ લાંબો બોલ ગોડ શું છે લાંબુ શું છે ગોળ સોચો સોચો કરો વિચાર શું છે લાંબુ શું છે ગોળ પૈડુ ગોળ પેન્સિલ લાંબી પેન્સિલ લાંબી ગોળ ગોળ શું શું છે છે લાંબુ કરો વિચાર શું શું છે છે લાંબુ ગોળ સીડી લાંબી ટમેટું ગોળ શું છે લાંબુ શું છે ગોળ સોચો સોચો કરો વિચાર શું છે લાંબુ શું છે ગોળ કાશકો લાંબો બંગડી ગોળ શું છે લાંબુ શું છે ગોળ કાશકો લાંબો બંગડી ગોળ શું છે લાંબુ શું છે ગોળ સોચો સોચો કરો વિચાર શું છે લાંબુ શું છે ગોળ મજા આવી ગઈ ને બાળ ગાવાની તો જો બાળ મિત્રો આપણે ઘણી બધી વસ્તુઓ જોતા હોઈએ છીએ એમાં એમાં કેટલીક બધી વસ્તુઓ લાંબી હોય છે જ્યારે કેટલીક વસ્તુઓ ગોળ હોય છે તો તમે ગોળ ગોળ વસ્તુઓ કઈ જોઈ છે દડો છે લીંબુ છે પૈડું છે પછી બંગડી છે ટમેટું છે વાટકી છે આવી બધી વસ્તુઓ કેવી હોય છે ગોળ હોય છે જ્યારે બેટ છે પેન્સિલ છે ચપ્પુ છે સીડી ચમચી કાંસકો ફૂટપટ્ટી આ બધી વસ્તુઓ કેવી હોય છે લાંબી હોય છે બરાબર ને તો આવી અલગ અલગ વસ્તુઓ આપણે શોધવાની ભેગી કરવાની અને પછી જોવાનું કે કઈ કઈ વસ્તુઓ લાંબી છે અને કઈ વસ્તુઓ ગોળ છે એના પછી આપણે જોઈએ ને તો કેટલીક વસ્તુ એવી હોય છે જે ગભળી શકે છે કેટલીક વસ્તુ એવી હોય છે જે સરકી શકે છે અને કેટલીક વસ્તુઓ તો એવી હોય છે જે ગબડી પણ શકે અને સરકી પણ શકે તો ચલો આપણે જોઈએ કે કઈ વસ્તુઓ ગબડી શકે છે અને કઈ વસ્તુઓ સરકી શકે છે તો જો બાળકો આપણને સામે કેરમ બોર્ડ દેખાય છે ને તો કેરમની કાકરીને આપણે ધક્કો મારીએ તો તે સરકે છે જ્યારે તેને ઊભી ધક્કો મારીએ તો ગબડે છે એવી જ રીતે રૂપિયાનો સિક્કો તે સરકે પણ છે જ્યારે ઊભો ધક્કો મારો ત્યારે એ ગબડે પણ છે એવી જ રીતે થાળીને પણ સરકાવી પણ શકાય અને ગભડાવી પણ શકાય તો આવી કેટલીક વસ્તુઓ છે કે જે ગબડે પણ છે અને સરકે છે તો જોઈએ કે લખોટી સ્ટ્રોબેરી ઈંડું નારંગી ટામેટું તરબૂચ આ બધી વસ્તુઓ ગબડે છે જ્યારે સ્કૂલ બેગ નાસ્તાનો ડબ્બો માપપટ્ટી પેન્સિલ બોક્સ પુસ્તક રબર આ બધી વસ્તુઓ સરકે છે અને કાચ ચક્ર સિક્કો પાણીની બોટલ વીંટી ઘોડ ડબ્બી આ બધી વસ્તુઓ એવી છે જે સરકે પણ અને પણ છે તો એના પછી હવે આપણે ઘણી બધી વસ્તુઓ જે આપેલી છે એને જોઈએ કે જે વક્ર સપાટીવાળી વસ્તુઓ છે એને આપણે અલગ બેગમાં મૂકીશું અને સમતલ સપાટીવાળી જે વસ્તુઓ છે એને આપણે અલગ બેગમાં મૂકીશું તો ઉપર તમને વસ્તુઓ દેખાય છે ને લખોટી એને આપણે કઈ જગ્યાએ મૂકી શકીશું એ વક્ર સપાટીવાળી છે તો એને આપણે વક્ર સપાટીની બેગમાં મૂકીશું જ્યારે ચોસલા છે એ કેવા છે સમતલ સપાટીના છે તો એને આપણે સમતલ સપાટીની બેગમાં મૂકીશું સાબુ કેવો છે હા સમતલ સપાટી છે તો એને પણ આપણે સમતલ સપાટીની બેગમાં મૂકીશું દડો છે એની સપાટી વક્ર છે તો એને આપણે વક્ર સપાટીની બેગમાં મૂકીશું દિવાસળીની પેટી એની સપાટી સમતલ છે માટે એને આપણે સમતલ સપાટીની બેગમાં મૂકીશું જ્યારે પાસો પણ સમતલ સપાટીનો છે તો પાસાને પણ આપણે સમતલ સપાટીની બેગમાં મૂકી દઈએ કાગળનો રોલ છે એ કેવો છે એ વક્ર સપાટીનો છે ને તો એને આપણે કઈ બેગમાં મૂકીશું વક્ર સપાટીની બેગમાં મૂકીશું બરાબર જ્યારે શંકુ છે એ પણ વક્ર છે તો હવે એના પછી આપણે જોઈએ કે ઘોડ છે કે લાંબુ છે એ કઈ કઈ વસ્તુઓમાં આપણે જોઈ શકીએ છીએ તો વક્ર સપાટી હોય તે વસ્તુઓને ઘોડ કહેવાય અને સમતલ સપાટી હોય તે વસ્તુઓને લાંબી કહેવાય દડો લખોટી લાડવો આ બધી વક્ર સપાટીની વસ્તુઓ છે એ બધી જ ગોળ છે અને તે ગબડે છે ત્યારે સમતલ સપાટીમાં પાસો પોસ્ટકાર્ડ પુસ્તક આ બધા સમતલ સપાટીમાં આવે તો એને આપણે લાંબી કહી શકીએ અને એ બધી વસ્તુઓ સરકે છે હવે જેને વક્ર સપાટી અને સમતલ સપાટી એમ બંને હોય તે સરકે પણ અને ગબડે પણ એટલે આવી પણ ઘણી બધી વસ્તુઓ છે તો એ આપણે જોયું કે પાણીની બોટલ છે એ બધી વસ્તુ એવી છે ગબડી પણ શકે અને સરકી પણ શકે એના પણ આપણે ઉદાહરણો જોઈએ કે જે ગબડે અને સરકે એવી બંને વસ્તુઓ કઈ છે સૌથી પહેલા આપણે પેન્સિલનું બોક્સ જોઈએ છીએ એને ટેબલ પર આપણે મૂકીએ તો જો દેખાય છે ને કેવી રીતે સરકે છે એને સરકવું કહેવાય એટલે આવી જે સમતલ સપાટીની તળિયાવાળી સપાટીવાળી વસ્તુઓ છે એ બધી જ સરકે છે એ પુસ્તકની જગ્યાએ ટેબલ પર આપણે કોઈ વક્ર સપાટીવાળી વસ્તુ લઈએ દડો લઈએ તો એને જો ધક્કો મારવામાં આવે તો એ દડો છે એ ગબડશે શું કામ એ દડાને વક્ર સપાટી છે સમગ્ર સપાટી છે એટલે ગોળ 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 ફરતા સરકશે એટલે ગબડશે એટલે આવી વસ્તુઓ ગબડી શકે છે એવું કહેવાય આપણે લાંબી વસ્તુ અને ગોળ વસ્તુ વિશે શીખ્યા તો આપણે જોઈએ છીએ કે સમતલ સપાટીની જે વસ્તુઓ છે તેને આપણે લાંબી વસ્તુ કહી શકીશું જ્યારે વક્ર સપાટીની વસ્તુઓને ગોળ વસ્તુ કહી શકીશું હવે આપણે સૌથી ઊંચો ટાવર બનાવવાનો છે તો આપણે કઈ વસ્તુનો સૌથી ઊંચો ટાવર બનાવી શકીશું તો સમતલ સપાટીની જે વસ્તુઓ છે તેનો આપણે ટાવર બનાવી શકીશું અહીં આપણે જોઈ શકીએ છીએ કે સામે ગ્લાસનો સરસ મજાનો ટર બનાવેલો દેખાય છે જ્યારે વક્ર સપાટીની વસ્તુઓ છે તેનો આપણે ટાવર બનાવી શકીશું નહીં દડો છે લખોટી છે ને આપણે એકબીજાની ઉપર મૂકતા મૂકવા જઈશું તો તે ગબડી જશે તેનો આપણે ટાવર બનાવી શકતા નથી જ્યારે સમતલ સપાટીની વસ્તુઓનો ટાવર બનાવી શકાય છે એટલે સમતલ સપાટીની જે વસ્તુઓ છે એને આપણે લાંબી કહી શકીએ જ્યારે વક્ર સપાટીની વસ્તુઓ છે એને આપણે ગોળ કહી શકીએ જુઓ બાળકો અહીં આપણે અલગ અલગ વસ્તુઓના નામ લખેલા છે દડો માપપટ્ટી સિક્કો પૈડું પેન્સિલ બાકસ લખોટી ચમચી લાડવો બોટલ આ બધી વસ્તુઓમાંથી અમુક વસ્તુ એવી છે જે ગબડી શકે છે અમુક વસ્તુ એવી છે જે સરકી શકે છે અને અમુક વસ્તુ એવી છે જે ગબડી પણ શકે છે અને સરકી પણ શકે છે તો આ દરેક વસ્તુઓમાંથી જે ગબડી શકે તેવી વસ્તુઓને આપણે પેલા ખાનામાં લખીશું સરકી શકે તેવી વસ્તુઓને આપણે બીજા ખાનામાં લખીશું અને ગબડી પણ શકે અને સરકી પણ શકે તેવી વસ્તુઓને આપણે ત્રીજા ખાનામાં લખીશું તો આવી રીતે આ હોમવર્ક તમારે ઘરે તમારી બુકમાં કરવાનું છે બરાબર સમજાયું ને તો આ હોમવર્ક તમારે ઘરે કરવાનું અને આના સિવાયની પણ ઘણી બધી જે વસ્તુઓ છે એ તમારે ભેગી કરવાની અને જોવાની કે કઈ કઈ વસ્તુઓ ગબડે છે અને કઈ વસ્તુઓ સરકી શકે છે તો ચાલો બાળકો આવજો